જાણવાનું કાર્ય એનો કરતા પર છે અને જણાય છે એમ નથી. ઝીણું તો છે બાપુ, પણ હવે થોડું થોડું. મીંડા કામના, મીંડા શૂનના પોક મૂકવાના છે. ભગવાન આત્મા એ પરને જાણવું કેવું એ પણ વ્યવહાર છે. પોતાની પર્યાયને જાણે છે એમાં એ જણાઈ જાય છે, એ જાણનારું જણાઈ જાય છે. જણાય છે ચીજ એ જણાતું નથી, જણાય છે ચીજ એ જાણનારો જણાય છે. જેની વાત છે ને ભાઈ, એ પોતાથી જાણશે તે હું છું અને કોઈ નથી એવો પોતાને અનુભવ થવો, ત્યારે જાણવાનું ત્યાંનો કરતા પોતે જ છે. અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે, કર્મ એટલે કાર્ય. પરને જાણવા કાળે જે જ્ઞાન પોતાનું પોતાથી થયું તે જ્ઞાન પોતાનું કાર્ય છે, અને તે જ્ઞાનનો કરતા તે આત્મા છે. દરિયુથી કહીએ છીએ, બાકી તો પર્યાય કરતા છે ને પર્યાય કાર્ય છે, બે બેવું છે. પંડિતજી અહીંયા ત્યાં સુધી અહીં તો લઈએ કે જે પરને જાણવા કાળે જાણવાની દશા તો આત્માની છે એને લઈને નથી, એ જો જાણવાની દિશા છે એ આત્માનું કાર્ય છે અને આત્મા એનો કરતા છે. એનું જાણવાની જણાવવા યોગ વસ્તુ તે તેનું કાર્ય નહીં અને તેને કારણ અહીં જણાતું નથી. જાણનારો ભગવાન ચૈતન્ય સ્વભાવ પ્રકાશક હોવાથી પોતાની સત્તામાં પરની અપેક્ષા વિના પરને જાણવાનું પરમે છે તે આત્મા છે એ હું છું. પરને જાણે જાણું છું એ હું છું એ હું નહીં. આવું છે, આ ગાથા જેવી છે જરી. આવો એ જ્ઞાયક પણ આમાં તો પોતે શુદ્ધ છે ને. આ શુદ્ધ નહીં નો વિષય છે. શુદ્ધ નહીં એટલે જે સમ્યક જ્ઞાન જે શુદ્ધ છે તેનો આ ત્રિકાળી દ્રવ્ય વિષય ધ્યેય છે. વર્તમાનમાં મલિનતા છે એ કંઈ શુદ્ધ નહીં ને શુદ્ધ જ્ઞાનનો વિષય ધ્યેય નથી, એ તો પર્યાય નયનો વિષય છે. વર્તમાન અવસ્થાને જોનારી નયનો વિષય છે, ત્રિકાળને જોનારીનો વિષય એ નથી. ત્રિકાળી જોનારને વિષયથી આ કહેવામાં શુદ્ધ આત્મા કહેવામાં આવે છે એમાં અશુદ્ધતા છે નહીં. છે જ્ઞાયકપણે પોતે શુદ્ધ છે, આ શુદ્ધને એનો વિષય છે. અન પર સંયોગ ભેદો છે, જેટલા રાગને દ્વેષને પુણ્યને પાપના ભેદ દેખાય તે બધા ભેદ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક એટલે પર્યાય, પર્યાય વિષય એટલે વ્યવહાર, વ્યવહાર નયનો વિષય છે, પરમાર્થનો નહીં. હા હા હા, પોતાનો જે સ્વરૂપ છે ત્રિકાળી એને જોતા જાણતા પરને જાણવાનું થાય છે એ પણ પોતાનું સ્વરૂપ છે. પરને લઈને જાણે છે ને પરમાં જણાય છે અને પર છે માટે જાણે છે એમે નહીં, એ પોતે જ પરને સ્વને જાણવાના સ્વભાવવાળો પોતાનો ભાવ, તે જ પોતાનું શુદ્ધપણું અને તે જ પોતાનું સ્વરૂપ છે. એ વિષય શુદ્ધ નહીંનો છે. શુદ્ધ નહીં એટલે દ્રવ્ય દ્રષ્ટિ, એટલે દ્રવ્ય એટલે દ્રવ્ય ત્રિકાળી દ્રવ્યને જાણનારું જ્ઞાન, તે જ્ઞાનને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. ત્રિકાળી દ્રવ્યને જાણનારું જ્ઞાન, તે જ્ઞાનને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. એ શુદ્ધ નહીંનો વિષય ત્રિકાળી ચીજ ભગવાન આત્મા છે. એ જ્યારે જાણવામાં આવે ત્યારે તેને સમ્યક દર્શન થાય, ત્યારે તેને ધર્મની પહેલી સીઢી થાય, ત્યારે તેને ધર્મનું પહેલું પગથિયું હાથ આવે. જેઠાલુભાઈ આવી વાતો છે. અન પર સંયોગ જનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધ વ્યવહાર નહીં છે એમ આશય જાણવો. અહીં એમ પણ જાણવું કે જીનમતનું કથન
સાધવા છે, તેથી અશુદ્ધ નહીં ને સર્વથા જૂઠો ન માનવો. આત્મામાં વિકાર થતો જ નથી પર્યાયમાં. પર્યાયમાં દ્રેતો શુદ્ધ ત્રિકાળ છે, પણ એની અવસ્થામાં વિકાર છે જ નહીં એમ માનવું તે એકાંત છે, યથાર્થ નથી. એની અવસ્થામાં મલિનતા છે અને એ મલિનતાનું દુઃખનું વેદન છે અને દુઃખના વેદનથી ચાર ગતિમાં રખડે છે, એ બધું છે. વ્યવહાર નહીંનો વિષય છે, એને લઈને વસ્તુમાં એ નથી. પણ વસ્તુ પણ છે અને વ્યવહાર નહીંનો વસ્તુ આ મલિનતાનો ભાવ એ પણ છે દશામાં. છે, તેથી અશુદ્ધ એને સર્વથા જૂઠી ન માનવી. કારણ કે શ્રાદ્ધવાદ પ્રમાણે શુદ્ધતા તેને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે. શું કીધું? એ ત્રિકાળી છે વસ્તુ, ચૈતન વસ્તુ ત્રિકાળી, તે શુદ્ધ છે, અને વર્તમાન પર્યાયમાં મલિનતાનું દુઃખ છે. બે છે, બે છે, બે માં દુઃખ નથી તો આનંદ હોવો જોઈએ. આનંદ એ નથી એમ માનવું એવું જૂઠું છે, અને દુઃખ એ નથી એમ માનવું જૂઠું છે. અંતર આનંદ છે, પર્યાયમાં દુઃખ છે. જુદી છે, દ્રવથી પર્યાય જુદી છે. એક થઈ નથી, એક થાય તો આખું દ્રવ્ય મલિન થઈ જાય. મલિન થાય તે દ્રવ્ય જ રહે નહીં. દ્રવ્ય જો વિકાર રૂપે થાય તો દ્રવ્ય વસ્તુ રહે નહીં, આત્મા રહે નહીં. આવું સમજવા માટે વખત કેટલો કાઢવો? માર્ગ તો આવો છે પ્રભુ. મહિના ફહિનાની વાત નથી ત્યાં. હા, દેશ મૂકીને પરદેશમાં કેટલા મહિના વર્ષ સુધી રહેવું પરદેશમાં, ત્યાં એવું નક્કી કર્યું છે બધી જેઠાલાલે? દેશ મૂકીને પરદેશમાં કેટલો કાળ રહેવું નક્કી કર્યું છે? ગમે એટલો કાળ રહેવું પડે અહીં, એમ આત્મામાં સમજવા માટે ગમે તેટલો કાળ લેવો પડે, એની મુદત હોઈ શકે? હા હા હા, અશુદ્ધતા અને વસ્તુનો ત્રિકાળી વસ્તુ છે એ શુદ્ધ છે, અને વર્તમાન પર્યાય એટલે અવસ્થા તે અશુદ્ધ છે. બે ધર્મ છે એના, એનામાં બે છે. પરને લઈને છે નહીં, પર તો નિમિત્ત માત્ર છે. મલિનતા પણ થવાની પર્યાયમાં યોગ્યતા છે, અને નિર્મળપણું તો ત્રિકાળ શુદ્ધ છે. બે વસ્તુ છે, બે વસ્તુને જ્ઞાનપણે જાણી અને પર્યાયની દ્રષ્ટિ છોડીને ધનદ્રષ્ટિ કરવી, એનું નામ સમ્યક દર્શનનો ધર્મ પહેલો પાયો છે. છે, શુદ્ધાનુ શુદ્ધતા બંને વસ્તુનો ધર્મ છે, વસ્તુનો ધર્મ છે. પર્યાય રાગ દ્વેષ પર્યાયમાં છે ને, એનો પર્યાયનો ધર્મ છે ને. ધર્મ એટલે ધારી રાખેલો, પર્યાય ધારી રાખ્યો છે ને. એ કંઈ કર્મે ધારી રાખી નથી આ મલિનતા. રાગ દ્વેષની મલિનતા પોતે ધારી રાખે છે, માટે એ અશુદ્ધતા એનો પોતાનો ધર્મ. ધર્મ એટલે ધારી રાખેલો ભાવ છે, અને શુદ્ધતા તો એનો ત્રિકાળી સ્વરૂપ છે. હા હા હા, અશુદ્ધ નહીં નહીં એ કયો છે. અશુદ્ધતા પરદ્રવ્ય આવે ને, સત્ય વસ્તુ ધર્મ છે, તે તો સત્વ સત્ય છે. શું કે છે? ત્રિકાળી ચીજ છે, શુદ્ધ છે, એ પણ સત્ય છે, અને પર્યાયમાં વિકાર છે એ પણ વસ્તુનું સત્વ છે. એ વસ્તુની પર્યાયનું સત્વ છે. ત્રિકાળી નહીં પણ પર્યાયનું સત્વ છે. એ પર્યાયનું સત્વ ન માને તો વસ્તુનું સત્વ બે છે, શુદ્ધતા અને અશુદ્ધતા બે એનો ધર્મ છે. એમ કે જો છે, વસ્તુનો બે ધર્મ છે, અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે. શું કહ્યું? ત્રિકાળી શુદ્ધ ચૈતન છે એને પણ જાણવો, અને એ જાણીને લક્ષમાં અશુદ્ધતા છે એ પણ લક્ષમાં રાખવી, કે પર્યાયમાં અશુદ્ધતા છે મલિનતા છે તેથી હું દુઃખી છું,
મારી દ્રષ્ટિ તેના પર હોય તો સંસાર છે, પણ એ સંસાર છે બ્રહ્મ નથી, બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા એમ નથી. એ પણ અશુદ્ધતા પણ પર્યાયમાં પોતાનો ધર્મ છે. ધર્મ એટલે ધારી રાખેલી વસ્તુ, ધર્મ ધર્મ આ એ ધર્મ નહીં, વસ્તુનું સત્વ છે. શું કે છે તિકાળી? શુદ્ધ વસ્તુ એ પણ વસ્તુનું સત્વ છે, અને પર્યાયમાં મલિનતા થાય એ પણ વસ્તુની પર્યાયનો ધર્મ એટલે સત્વ છે. એ વસ્તુનું સત્વ છે, એ પરને લઈને કંઈ નથી. સમજાય છે કાંઈ? હા હા હા. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે, એ જ ફેર છે. મલિનતા જે આવે છે પુણ્યને પાપને દયાને દાનની વ્રતને ભક્તિ કામકૃત કે રણું ભોગને વિષય કામકૃત કરતા મલિનતા છે, તો વસ્તુનો પર્યાય ધર્મ. ધર્મ એટલે એ પર્યાય આત્માએ ધારી રાખી છે, પરને લઈને થઈ નથી. હા હા છે. એક ફેર કેટલો? અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય એટલો ફેર છે. શુદ્ધ છે તો સત્વ સ્વભાવ છે, અને અશુદ્ધતા એ પરદ્રવ્યના સંયોગથી થાય એટલો ફેર છે. બાકી છે તો બે સત્વ વસ્તુના, બે વસ્તુમાં રહેલા છે. શુદ્ધતા પણ રહેલી છે અને પર્યાયમાં અશુદ્ધતા પણ રહેલી. હા, પર્યાય શું ને દ્રવ્ય શું, પેલું એની જાણ પણ થોડું તો હું છે ને. દ્રવ્ય કોને કહીએ, ગુણ કોને કહીએ, પર્યાય કોને કહીએ, ક્યારે આ વસ્તુ સમજાય? હા, એ તો વિકારને પણ વસ્તુનું સત્વ કીધું, સતનું સત્વ, પર્યાયનું સત્વ. પર્યાયમાં છે ને, વસ્તુમાં નથી. વસ્તુ વસ્તુ તરીકે સત છે, પર્યાયમાં મલિનતા છે, એટલે મલિનતા તરીકે પર્યાય દ્રષ્ટિએ સત છે. બે વસ્તુનું સત્વ છે. હા હા હા. ફક્ત પરને લઈને નિમિત્તથી થાય છે એટલો ફેર. નિમિત્તને લઈને નહીં, પણ નિમિત્ત ઉપર લક્ષ છે અને વિકાર થાય છે એટલો ફેર. પણ વિકાર છે આત્માનો સત્વ, એના સત્વમાં એની પર્યાયમાં એના પુરુષાર્થથી ઊંધાઈથી એનામાં થાય છે. એ પરને લઈને થાય છે એમ છે નહીં. સમયસાર તો એવી ચીજ છે. પરિચય થોડો જોઈએ ભાઈ. ભગવાન આ તો અનંત કાળથી ભૂલેલો, એ વસ્તુ શું છે, પર્યાય શું છે, અને પર્યાયને અશુદ્ધતાને કાઢી નાખીને એકલા શુદ્ધતાને સત કીધી, એથી કરીને અશુદ્ધતા નથી એમ માનવી એ પણ ભૂલ છે. વસ્તુને સત કહેતા, ત્રિકાળી દ્રવ્યને સત કહેતા, પર્યાયને અસત કીધી, એ તો ત્રિકાળીની અપેક્ષાએ કીધી. બાકી પર્યાય પણ એ પર્યાયમાં મલિનતા સંસાર વિકાર દુઃખ છે, એ પણ જીવનું સત્વ નામ જીવની પર્યાયનું સત્વ છે. હા 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 હા. લક્ષ્મીજીભાઈ, અંદર એ લક્ષ્મી છે અને વિકાર એમ દુઃખ છે, બે છે કે છે એમ કે છે. આજે દુઃખ દુનિયા દુઃખ વેદે છે અત્યારે. આત્માના અંતર અનુભવીને આનંદનો ગંધ નથી એને. આખી દુનિયા બધા પૈસાવાળા અબજોપતિ કરોડોપતિ રાજા કે પચાસ પચાસ હજારના મહિનાવાળા પગારદાર બધા દુઃખી પ્રાણી છે બિચારા. કેમ કે સુખ જે આત્મામાં છે એની તો એને ખબર નથી. તેમ આત્માની અંદર પર્યાયમાં દુઃખ છે એમ ન માને તો દુઃખ તો છે. દુઃખ છે, રાગ છે, વિકાર છે, એ પણ જીવની પર્યાયનું સત્વનામ પર્યાયમાં થાય છે, એ કંઈ પરમાં થતું નથી. હા 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 હા. આવું છે દરી અશુદ્ધ નહીં નહીં એ કયો છે છે. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધ નહીંને અહીં એ કયો છે? કારણ કે અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે,
લેવા શું કીધું કે એની જે પર્યાયમાં મલિનતા દેખાય છે એ સંસાર છે, એ શુદ્ધ નહીં છે, એ વ્યવહાર છે, તે અશુદ્ધ સંસાર છે. એ માટે ત્રિકાળીને સત કહીને આને અસત કીધી છે, પણ અસત કહીને સસલાના શિંગડા જેમ નથી એમ મલિનતા પર્યાયમાં નથી એમ નથી. હા હા હા, આવું છે. ઘડીકમાં સત્યકાળને સત કહે, હવે પર્યાયને પણ સત કીધી, વસ્તુનું સત્વ કીધું, સત્વ. મલિનતા પણ પર્યાયનું સત્વ, પર્યાય એની છે ને, એથી વસ્તુનું સત્વ છે. આ અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી આવે એટલો ફેર છે, બાકી છે તો એની પર્યાયમાં વિકાર. અશુદ્ધનયને અહીં એ કહ્યો છે, કારણ કે અશુદ્ધનયનું ભિન્ન અશુદ્રવથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે. એ મલિનતા જે પુણ્યને પાપના ભાવની એ મટાડે ત્યારે સંસાર મટે અને શુદ્ધતા થાય, પણ એની પર્યાયમાં નથી જેમ માને તો મટાડવાનું રહેતું નથી, અને એ પોતાનો સ્વભાવ ત્રિકાળ માને તો પણ મટાડવાનું રહેતું. બે ન્યાય, પર્યાયમાં નથી એમ માને તો મટાડવાનું રહેતું નથી, અને પર્યાય એ છે એ અશુદ્ધતા દ્રવ્યમાં છે માને તો મટાડવાનું રહેતું નથી. હા હા હા, તો ન્યાયનો વિષય છે ભાઈ. વિતરાગનો માર્ગ તો ન્યાયથી છે, ન્યાયથી છે, એમને માની લેવું વાત નથી. હે, નક્કી કરી શકે અજ્ઞાની? બરાબર, માની શકે, ઓળખી શકે, જાણે જાણે તો તે ને. માટી કે પાપમાં પીડ્યા ને પુણ્યમાં પીડ્યા બે હરખા છે. એ કેવું છે ભાઈ, પાપમાં પીડ્યા જ આખો દી રોલું ભાઈડીને છોકરાને ધૂળ ને ધમાહા, બે પાંચ પચીસ કરોડ રૂપિયા થાય ત્યાં તો એમ થઈ જાય જાણે આપણે મોટા બાદશાહ થઈ ગયા. હા હા હા, બાપુ બાદશાહ તો અંદરમાં બિરાજે છે, ચૈતન્ય પરમેશ્વર બાદશાહ છે. એમાં બાદશાહ એમાંથી વિકારનો બાદ કરે તો શાહ એકલો રહી જાય છે. ઝીણી વાત છે ભાઈ, પણ એ વિકાર એનામાં છે, વિકાર નથી એમ માને તો જૂઠું છે, અને વિકાર ત્રિકાળ દ્રવ્યમાં માને તો જૂઠું છે. ત્રિકાળ દ્રવ્ય છે, શુદ્ધ છે, વર્તમાન પર્યાય તે મલિન ને અશુદ્ધ છે. બે જીવનું સત્વ જીવના સત્વમાં જીવની સત્તામાં થાય છે. એ પરની સત્તામાં મલિનતા છે એમ નથી એમ કે છે, કર્મને લઈને મલિનતા છે એમ નથી. હા હા, ક્લેશ ભોગ છે ને અશુદ્ધને અહીં એ કહ્યો છે, કારણ કે અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે. શું કહે છે કે વસ્તુ જે ત્રિકાળ ચૈતન્ય સ્વરૂપ છે એની દ્રષ્ટિ અનુભવ કરવા માટે પુનપાપના ભાવ તેની પર્યાયમાં છે, છતાં તેને ગૌણ કરી તેને લક્ષમાં ન લેવા માટે તે નથી એમ કહી અને શુદ્ધનો વિષય સત છે તેમ કહેવામાં આવ્યું છે. હા હા હા, એક શબ્દ ફેર પડે તો ફેર પડે એવું છે બાપુ. આ તો કઈ ન્યાયનો વિષય છે, આ કઈ કોઈ કથા વાર્તા નથી, આ તો ભાગવત કથા છે. ભાગવત ભગવત ભગવાન ભગવાન આત્માની કથા પ્રભુ. હા હા, નિયમસારમાં કહ્યું છે ભગવતના ભાગવત કથા છે, ભગવાન આત્માની કથા છે. આ પણ તે ભગવાન આત્મા હોવા છતાં તેની પર્યાયમાં મલિનતા કરી જ રહ્યો છે નાદીથી, પાપ આખો દી, અને પાપ છોડીને કદાચિત પુણ્યમાં આવે તો પણ એ બે વિકાર છે.
બે સંસાર છે. હા 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 છે, કીધો ને અશુદ્ધ નો એનો વિશ સંસાર છે. સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. હા હા હા, ચાહે તો શુભ ભાવ હો કે શુભ હો, અશુદ્ધ છે અને તેથી તે દુઃખી છે. તેથી તે દુઃખના ભાવરૂપ આનંદ સ્વરૂપ છે તેની એને ખબર નથી. આનંદનો નાદ પ્રભુ છે, સચ્ચિદાનંદ પ્રભુ પરમેશ્વરની જાત જ પોતે, તેની જાતનો જાતનો છે એ, પરમેશ્વરની જાતનો પોતે છે, એની નાતનો છે. પણ એને ઓછા વિના અનુભવ વિના એને દુઃખ જ માં થઈ રહ્યું છે. એકનું પુનને પાપના પરિણામ બે દુઃખરૂપ છે. આખો દી પાપ રળવું ના અને ભોગને વિષયને પર રળવા કમાવાને પર એમાં 5-25 લાખ રૂપિયા મળતા હોય દરરોજ મહિનાના નો થઈ થઈ ઘૂંચી જાય ખાંસીમાંથી. એમ તલ પીલાય, તલ એમાં પીલાઈ જાય પાપમાં. એ છોડીને પુણ્યમાં આવે તો કે છે પુણ્ય પોતાનું માને તો ત્યાં પીલાઈ જાય છે એની પર્યાયમાં, છતાં ત્રિકાળીમાં નથી. આવી વાત છે, વસ્તુ તો આવું છે બાપુ. બહુ આગું નથી લઈ જતા આમાં છે, હવે એટલો અર્થ કરીએ છીએ. એ બહુ સૂક્ષ્મતા આગી નથી લઈ જતા. હવે જ્યારે પોતે પરદ્રવથી ભિન્ન થાય, ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ છે એ પરદ્રવથી ભિન્ન થાય, મલિનતાથી ભિન્ન થાય, ત્યારે સંસાર મટે, ત્યારે ક્લેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધને એનો ઉપદેશ પ્રધાનમુખ કયો. એ દુઃખ મટાડવાને આત્માને શુદ્ધ છે, ત્રિકાળી છે, એમાં વિકાર નથી એમ કહેવામાં આવ્યું છે. એ શુદ્ધની દ્રષ્ટિને શુદ્ધનો અનુભવ કરવા માટે અશુદ્ધને સત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુ સર્વથા નથી. આ શું કહે છે, પર્યાયમાં અશુદ્ધતા નથી, મલિનતા નથી એમ માનતા તો આકાશના ફૂલની જેમ વસ્તુ થઈ જાય. એમ છે નહીં, પર્યાયમાં અશુદ્ધતા છે, મલિનતા ભોગવે છે, ક્યાં આનંદ ક્યાં છે નહીં, અતિન્દ્રિય આનંદનો સ્વાદ ક્યાં છે? આ તો દુઃખ છે એકલું, વિષયનું ભોગનું રાગનું. અરે ચાહે તો દયા દાન વ્રત પરિણામ હોય પણ રાગ છે ને રાગ છે તે દુઃખ છે. પણ છે દુઃખ, દુઃખી છે, પણ એ દુઃખી છે એની દશામાં છે, તેના ત્રિકાળ સ્વભાવમાં દુઃખ છે નહીં. એથી બે વાત છે એમ જાણવી જોઈએ. હા હા હા, એને દુઃખ મટાડવા માટે છે શુદ્ધનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધને સત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ વસ્તુ સર્વથા નથી. સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત આવે છે. શું કીધું જી, વસ્તુ છે ત્રિકાળી, સમ્યક દર્શનનો વિષય, ધર્મની પહેલી સીઢીનો વિષય વસ્તુ, ધર્મ ત્રિકાળી શુદ્ધ, એને અહીંયા સત્ય કહ્યો. પણ એને એટને જ માને ને પર્યાયમાં મલિનતા છે ન માને તો મલિનતાને છોડીને નિર્મળતા જવું એ તો થતું નથી. તો મલિનતાનો નાશ માને તો પણ સર્વથા એકાંત છે ને મિથ્યા છે. પર્યાયમાં મલિનતા છે ન માને તો પણ મિથ્યા છે, અને મલિનતાથી આત્મામાં ધર્મ થાય એમ માને તો મિથ્યા છે. આવું હાથનું કામ છે. ઘરમાં હાલે ની દુકાને હાલીને આ વાત સાંભળવા જાય ત્યાં મળે બારની વાતો. વ્રત કરો ને અપાર કરો, ભૂત પૂજા કરો, મંદિર બનાવો, ભક્તિ કરો, આ ચીજ ક્યાંય સાંભળવા મળે એની ખરે કેથી બચારો. અનંતકાળથી આથડ્યો પ્રભુ, એક સેકન્ડ પણ એને આત્માના આનંદના સ્વાદની ખબર નથી. એથી સાધવાદનું શરણ લઈ શુદ્ધ લઈનું આલંબન કરવું જોઈએ. અશુદ્ધતા છે,
એની દશામાં મરિંદતા છે એનું લક્ષ રાખી અને એને છોડીને શું ત્રિકાળનો અભિષેક લેવો. આત્માની ત્રિકાળી પવિત્રતાને પ્રગટવો, પણ અશુદ્ધતા છે એનું લક્ષ કરીને એને છોડીને શુદ્ધતાને પકડવો. અશુદ્ધતા નથી તો એને છોડવું રહેતું નથી. છે એમ સર્વદા એકાંત સમજવાથી મિથ્યાત આવે છે. માટી સાધવાનું શરણ લઈ શુદ્ધ નું આલમન કરવું જોઈએ. અશુદ્ધતા છે, મલિનતા છે, લક્ષમાં રાખી અને તેને છોડીને સ્વરૂપમાં જવું એમ શરણ લેવું. અશુદ્ધતા નથી એમ માને તો એ શુદ્ધતા છૂટે નહીં, તેમ અશુદ્ધતા સ્વરૂપમાં છે માને તો અશુદ્ધતા છૂટે નહીં. એટલે સ્વરૂપમાં અશુદ્ધતા નથી, પર્યાયમાં છે એનું લક્ષ રાખી અને શુદ્ધનું શરણ લેવું. સમજાય છે કાંઈ? ભાષા તો હાદી જ પ્રભુ, પણ ભાવ તો જે હોય એ શું થાય? ગમે એટલા ભાવને હળવા કરી નાખે, હળવા શી રીતે થાય? એની સ્થિતિની મર્યાદા હોય તે પ્રમાણે રહેવાય ને. હા હા હા, આ ધર્મ કરવાનું આત્મા શુદ્ધ છે તેના ઉપર દ્રષ્ટિ કરવી જોઈએ, પણ અશુદ્ધતા છે લક્ષમાં રાખવું જોઈએ. પર્યાયમાં અશુદ્ધતા છે. સમજાય છે કાંઈ? પર્યાયમાં અશુદ્ધતા ન હોય તો અશુદ્ધતા છોડવું અને શુદ્ધતા પ્રગટ કરવી એ રહેતું નથી. એથી પર્યાયમાં, અવસ્થામાં, હાલતમાં, જેમ સ્ફટિકમાં લાલ પીલ પીળા ફૂલના લઈને ઝાંખી લાલ પીલ દેખાય છે એની યોગ્યતાથી એમાં છે, સ્ફટિકમાં છે એ. એમ પ્રભુ ચૈતન્ય સ્ફટિકમાં જ શુદ્ધ હોવા છતાં કર્મના નિમિત્તના સંગમાં જોડાથી પુણ્યને પાપનો મલિન ભાવ તેનામાં દેખાય છે, એ અશુદ્ધતા છે.